સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. ત્યારે રાજકોટમાં મૃતકના ઘરે ચાલી રહી છે અંતિમ વિધિ, કે જ્યાં ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો, ત્યારે સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો પરિવારજનોને, જ્યાં 15 દિવસ પહેલા પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યા હતા નોકરી, ત્યારે અન્ય લોકોને બચાવવા અંદર રહ્યા અને મોતને ભેટ્યા, ત્યારે 10 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બે દિવસ પહેલા રાજકોટમાં ભયંકર જે TRP ગેમ ઝોન છે તેમાં ભયંકર જે આગ ભભૂકી ઉઠી હતી અને જેમાં 28થી વધુ લોકોના જે મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે જે મૃતદેહો એ હદે બળીને ખાક થઈ ગયા કે તેઓને જે કહી શકાય કે તેઓને ઓળખી પણ શકાય નહીં તે રીતે જે મૃતદેહો બળીને ખાક થયા હતા, ત્યારે આજે જે DNA થયા બાદ જે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે જે કહી શકાય આ અગ્નિકાંડનો જે પ્રથમ મૃતદેહ જે છે પરિવારને સોંપવામાં આવ્યો, ત્યારે રાજકોટમાં મૃતકના ઘરે અંતિમ વિધિ ચાલી રહી છે, જ્યાં ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે, ત્યારે પરિવારમાં આક્રંદ રુદન ચાલી રહ્યું છે, જ્યાં પરિવારમાં શોકનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે પરિવારજનોને. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી લાગ્યા હતા, કે જ્યાં માત્ર નોકરી લાગ્યાના 15 જ દિવસ થયા હતા અને 15 દિવસમાં જે કાળે ભરખી લીધો, એટલે કે અગ્નિએ સુનિલભાઈનો જે જીવ લીધો અને સુનિલભાઈનું જે અવસાન થયું છે, અને જેને લઈને એક 10 વર્ષની દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી છે, ત્યારે માતાએ પોતાનો વાલ સોયો, પુત્ર ગુમાવ્યો, ત્યારે પત્નીએ એક પતિ ગુમાવ્યો છે, ત્યારે જે ખૂબ જ ભયાનક દર્દનાક જે દુર્ઘટના રાજકોટમાં થઈ હતી અને જ્યાં રાજકોટમાં આજે ત્રીજા દિવસે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે, કે જ્યાં ઉલ્લેખનીય છે કે મૃતદેહ એ હદે બળી ગયા હતા કે જ્યાં તેમની ઓળખ પણ શક્ય નથી, ત્યારે DNA બાદ આજે પ્રથમ મૃતદેહ છે રાજકોટના પરિવારજનને સોંપવામાં આવ્યો.